નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ અરવલ્લી દ્વારા ધોરણ 10ના ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણું લેક્ચર નંબર 20 છે. ઓકે, લેક્ચર 19 ની અંદર મેં તમને બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબની કિરણાકૃતિ વિશે સમજાવ્યું હતું. એમાં આપણે ત્રણ કિરણાકૃતિઓ મેળવી હતી. ઓકે, જેમાં આપણે વસ્તુ મૂકી હતી 2F 1 થી થોડે દૂર, બીજા નંબરમાં વસ્તુ મૂકી હતી 2F 1 ઉપર, અને ત્રીજા નંબરની કિરણાકૃતિમાં વસ્તુ મૂકી હતી આપણે 2F 1 અને F 1 ની વચ્ચે. ઓકે, તો આજે આપણે બીજી જે ત્રણ વધી બહિર્ગોળ લેન્સની કિરણાકૃતિઓ એ સમજવાની છે. બરોબર, તો આજે આપણે જોઈશું F1 ઉપર વસ્તુ મૂકીશું, પછી આપણે F1 અને O ની વચ્ચે વસ્તુ મૂકીશું, અને છેલ્લે અનંત અંતરે વસ્તુ મૂકીશું. ક્લિયર? ઓકે, હવે મેં તમને કીધું હતું કે ભાઈ આ ટોપિક જે છે કિરણાકૃતિનો એ પરીક્ષામાં 3 માર્ક્સમાં અવશ્ય પૂછાય છે. ઓકે, એમાં દોરવાની પેટર્ન પણ બી મેં તમને શીખવાડી હતી, લેન્સ કેવી રીતે દોરવો બેટા. ઓકે, દરેક વખતે હું તમને કહેતો રહીશ અને સાથે નોટ પેન રાખજો, બરોબર, અને દોરતા જજો, એટલે તમારી ક્લિયર થઈ જશે બધી જ આકૃતિઓ. ચલો, તો આજે આપણે જોઈએ ચોથા નંબરની કિરણાકૃતિમાં વસ્તુ મૂકીશું આપણે F1 ઉપર. ઓકે, બહિર્ગોળ લેન્સની કિરણાકૃતિમાં ચોથા નંબરનું પ્રતિબિંબ જેમાં આપણે F1 ઉપર વસ્તુ મૂકવાની છે. ઓકે, તો સૌથી પહેલા કિરણાકૃતિ દોરવા માટેની રીત ખબર છે આપણને. ઓકે, ચલો બેટા બોલો શું થશે. પહેલું શું કરીશું આપણે, મુખ્ય અક્ષ દોરવાની. ઓકે, સરસ. એના પછી 5 ટપકા કરવાના છે મુખ્ય અક્ષ ઉપર. કેટલા સેન્ટીમીટરે? 3-3 સેન્ટીમીટરે. ક્લિયર? 3-3 સેન્ટીમીટરે તમારે 5 ટપકા કરી દેવાના. 5 ટપકાનું નામકરણ કરી દો. સૌથી વચ્ચેના ટપકાને ઓપ્ટિકલ સેન્ટર ઓ કહો, એની ડાબી બાજુ વાળા ટપકાને F1 અને એની બાજુ વાળા ટપકાને 2F1. ક્લિયર? ઓકે, ચલો. એના પછી જમણી બાજુ વાળા ટપકાને ઓપ્ટિકલ સેન્ટર થી જમણી બાજુના વાળા ટપકાને F2 અને એની જમણી બાજુ વાળા ટપકાને 2F2 કહી દેવાનું છે. એટલે નામકરણ ક્લિયર થઈ ગયું. એના પછીના સ્ટેપમાં શું કરતા હતા? ઓપ્ટિકલ સેન્ટર થી ઉપર તરફ 3 લાઈને ટપકું, નીચે તરફ 3 લાઈને ટપકું. ક્લિયર? અને બંને ટપકા ઉપર નીચેના બહારની બાજુ વક્રકાર ભાગ આપીને જોઈન્ટ કરી દેવાનો, એટલે આપણો બહિર્ગોળ લેન્સ તૈયાર થઈ જશે. ક્લિયર? ઓકે, હવે આપણને ક્યાં વસ્તુ મૂકવાની કીધું છે બેટા? વસ્તુ સ્થાન ક્યાં છે? F1 પર. તો F1 ઉપર 2 લાઈનની હાઈટ વાળી એવી વસ્તુ મૂકી દેવાની તીર સ્વરૂપે. ક્લિયર? જો મેં અહીંયા મૂકી છે F1 ઉપર એવી વસ્તુ. બરોબર, હવે કિરણાકૃતિ રચવા માટે, પ્રતિબિંબ રચવા માટે કયા બે નિયમનો ઉપયોગ કરવાનો છે? ફરજિયાત મેં તમને કીધું હતું, પહેલો નિયમ કયો? સમાંતરનો. અને ત્રીજા નંબરનો કયો કીધો હતો? ઓપ્ટિકલ સેન્ટર વાળો. ક્લિયર? તો ચલો એ બિંદુ ઉપરથી જવા દો. એક સમાંતર કિરણ જશે તો એનું વક્રીભવન ફરજિયાત F1 માંથી, એટલે કે સોરી F2 માંથી થશે. બરોબર, અને બીજું જે કિરણ છે ક્યાંથી જવા દેવાનું છે? ઓપ્ટિકલ સેન્ટર O માંથી. ઓકે, તો બેટા તમે જુઓ અહીંયા કે જે વક્રીભૂત કિરણો છે બંને આર્યા, એ બંને એકબીજાને કેવા દેખાય છે? રેલવેના પાટાની જેમ સમાંતર છે. જો બેટા, તો બેટા સમાંતર કિરણો હોય તો એ કઈ જગ્યાએ મળે? બંને સમાંતર રેખાઓ જતી હોય આ બંને, તો કઈ જગ્યાએ મળશે? કારણ કે જે જગ્યાએ મળે એ જગ્યાએ આપણું પ્રતિબિંબ રચાય છે. ઓકે, તો આ બંને સમાંતર કિરણો અનંત અંતરે જશે ત્યારે મળવાનો પ્રયત્ન કરશે. ઓકે, તો આપણે કહી શકાય કે આ વસ્તુનું જે પ્રતિબિંબ છે ક્યાં રચાશે? અનંત અંતરે રચાશે. ઓકે, આપણે વસ્તુનું પ્રતિબિંબ દોરવાનું નથી, ફક્ત કહી દેવાનું છે કે અનંત અંતરે રચાશે, કારણ કે સમાંતર રેખાઓ આગળની તરફ અને પાછળની તરફ અનંત અંતરે હોય છે. બરાબર, એટલે તમે કહી શકો કે આ
પ્રતિબિંબ તમને અનંત અંતરે મળશે. બરોબર, તો F1 ઉપર મૂકશો તો પ્રતિબિંબ ક્યાં મળશે? અનંત અંતરે મળશે, કારણ કે વક્રીભૂત કિરણો એકબીજાને સમાંતર છે, જે કદી મળવાના નથી, પણ મળશે તો અનંત અંતરે મળશે. ઓકે, ચલો, પ્રતિબિંબ સ્થાન અનંત અંતરે, પ્રકાર શું લખી દેવાનો? વાસ્તવિક અને ઉલટો. અને એનું પરિમાણ કેવું આવશે? જો બેટા, પરિમાણ તો એકદમ નીચે જશે લાઈન, તો પરિમાણ કેટલું આવશે? મુખ્ય અક્ષથી નીચે તરફ જાઓ તો કેટલું મોટું આવે? બરોબર, તો અત્યંત મોટું પરિમાણ લખી દેવાનું. બરોબર, તો F1 ઉપર વસ્તુ મૂકો તો અનંત અંતરે મળશે પ્રતિબિંબ, પ્રકાર એનો વાસ્તવિક ઉલટો મળશે, અને પરિમાણ અત્યંત મોટું મળશે. ઓકે, ચલો, હવે એના પછીની ક્રિયાકૃતિ સમજવાનો પ્રયત્ન કરીએ, પાંચમા નંબરની. ઓકે, જેમાં આપણે વસ્તુ સ્થાન મૂકવાની છે F1 અને O ની વચ્ચે. ઓકે, ચલો, તો હવે આપણે વસ્તુ મૂકીએ F1 અને O ની વચ્ચે. કોઈ બી ક્રિયાકૃતિ દોરવી છે લેન્સની, તો સૌથી પહેલા શું કરશું? મુખ્ય અક્ષ દોરવાની, ત્યારબાદ 3-3 સેન્ટીમીટરે 5 ટપકા, વચ્ચે વાળા ટપકાને ઓપ્ટિકલ સેન્ટર O કહેવાનું, ડાબી બાજુ વાળાને F1, એની ડાબી બાજુ વાળાને 2F1, એવી જ રીતે જમણી બાજુ વાળા ટપકાને F2 અને એની જમણી બાજુ વાળા ટપકાને 2F2. 5 ટપકાનું નામ નિર્દેશન કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, પછી શું કરવાનું? લેન્સ દોરવા માટે ઓપ્ટિકલ સેન્ટરની ઉપર 3 લાઈને 1 ટપકું અને ઓપ્ટિકલ સેન્ટરની નીચે 3 લાઈને 1 ટપકું, બંને ટપકાને બહારની બાજુ કર આપીને જોઈન્ટ કરી દેવાનું, એટલે આપણો લેન્સ તૈયાર. ઓકે, લેન્સ પહેલા તૈયાર કરવાનો છે, બધામાં સેમ રીત છે. ઓકે, ચલો, હવે આપણને વસ્તુ ક્યાં મૂકવાની કીધી છે? જો બેટા, F1 અને O ની વચ્ચે, તો મૂકી દો F1 અને O ની વચ્ચે વસ્તુ મૂકી દો. તો જો બેટા, મેં અહીંયા વસ્તુ મૂકી દીધી છે એવી સ્વરૂપે, F1 અને O ની વચ્ચે, જેની હાઈટ h છે. બરોબર, હવે કિરણાકૃતિ દોરવા, પ્રતિબિંબ રચવા માટે આપણે ફરજિયાત કેટલા નિયમનો ઉપયોગ કરીએ છીએ? 2 નિયમનો, એક સમાંતર વાળો અને એક ઓપ્ટિકલ સેન્ટર વાળો. ચલો, તો પહેલું આપણે જવા દો, સમાંતર કિરણ ગયું વક્રીભવન ફરજિયાત F2 માંથી, અને બીજો જે નિયમ છે ઓપ્ટિકલ સેન્ટર વાળો, એ પણ બી સીધે સીધો જવા દો ફૂટપટ્ટીની મદદથી. તો બેટા, તમે જોવો અહીંયા વક્રીભૂત કિરણો જે આ બંને છે, જે લેન્સમાંથી આવ્યા છે, ઓકે, તો બંને કિરણો એકબીજાથી દૂર જાય છે. જો આકૃતિમાં તમને દેખાય છે બેટા, એક તીર આ બાજુ જાય છે અને બીજું કિરણ આ બાજુ જાય છે, તો આ બંને કિરણો એકબીજાથી દૂર જતા હોય એવું લાગે છે. ઓકે, તો બેટા, એકબીજાથી દૂર જતું જે કિરણ હોય, એ તો એકબીજાને કદી સામેની બાજુ મળવાનું છે જ નહીં. એકબીજાથી દૂર જતું કિરણ કદી મળે? એક આમ જાય ને એક આમ જાય, તો કદી મળવાનો કોઈ જ અવકાશ નથી બેટા. પરંતુ આ બંને કિરણો તમે પાછળની બાજુ લંબાવો. જો મેં અહીંયા ડોટેડ લાઈન દ્વારા, અહીંયાથી ડોટેડ લાઈન દ્વારા મેં બતાવ્યું છે, આ કિરણને પાછળની બાજુ લંબાવો અને આ કિરણને પાછળની બાજુ લંબાવો ફૂટપટ્ટીની મદદથી, તો એક બિંદુએ મળતા હોય એવો ભાસ થાય છે. જો અહીંયા એલએસ બિંદુએ મળે છે, ઓકે, તો આ બિંદુએ મળે છે એવો ભાસ થાય છે. ક્લિયર? તો અહીંયા આપણું પ્રતિબિંબ રચાશે, પણ કેવું રચાશે? ખોટી રીતે છે, આભાસી રીતે રચાય છે. પાછળની બાજુ આપણે ભેગા કરવાથી રચાયું છે, એટલે એ આભાસી પ્રતિબિંબ મળશે, જેને આપણે એડેસ અને બીડેસ વડે દર્શાવીએ છીએ. તો આપણે વસ્તુ F1 અને O ની વચ્ચે મૂકીશું તો આપણને આભાસી પ્રતિબિંબ મળશે, વસ્તુ કરતા મોટું મળશે અને વસ્તુની તરફ સહેજ દૂર મળશે. ક્લિયર? તો આપણને મળી ગયું એનું પ્રતિબિંબ સ્થાન, પ્રકાર અને પરિમાણ. ક્લિયર? ફરીવાર, વસ્તુ F1 અને O ની વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ સ્થાન ક્યાં મળે બેટા? વસ્તુ તરફ જ, વસ્તુથી દૂર. પ્રકાર કેવો મળશે? આભાસી અને ચતુ. ઓકે, આભાસી અને ચતુ. પરિમાણ કેવું મળશે બેટા? વસ્તુ કરતા મોટું, જેવું દેખાય છે એવું જ લખવાનું છે. બરોબર, તો આ ક્રિયાકૃતિ વ્યવસ્થિત તૈયાર કરી દેજો. બરોબર,
દોરવાની પેટર્ન શીખવાડી છે. હવે આપણું પ્રતિબિંબ નંબર 6 બહિર્ગો લેન્સમાં. પ્રતિબિંબ નંબર 6 ની અંદર હવે વસ્તુ ક્યાં મૂકીશું? અનંત અંતરે. ઓકે, અનંત અંતરે વસ્તુ મૂકીશું. તો દોરવાની પેટર્ન તો મેં તમને શીખવાડી દીધી છે, ફરી એક વખત જોઈ લઈએ જેથી કરીને ક્લિયર થઈ જાય. બહિર્ગો લેન્સ દોરવા માટે સૌથી પહેલા દોરી દો મુખ્ય અક્ષ, તેના ઉપર કરો 5 ટપકા. કેટલા સેન્ટીમીટરે? 3-3 સેન્ટીમીટરે 5 ટપકા કરી દેવાના. વચ્ચે વાળા ટપકાને નામ આપો ઓપ્ટિકલ સેન્ટર ઓ, એની ડાબી બાજુ વાળા ટપકાને નામ આપો F1 અને એની ડાબી બાજુ વાળા ટપકાને 2F1. એવી જ રીતે ઓપ્ટિકલ સેન્ટર થી જમણી બાજુ વાળા ટપકાને F2 અને એની જમણી બાજુ વાળા ટપકાને 2F2 નામ આપી દો. ક્લિયર? પાંચે ટપકાનું નામકરણ કરી દીધું. હવે ઓપ્ટિકલ સેન્ટર થી ઉપર તરફના 3 લાઈનને 1 ટપકું, નીચે તરફની 3 લાઈનને 1 ટપકું કરી દો અને બંને ટપકા બહારની બાજુ કર આપીને જોઈન્ટ કરી દો. આપણો લેન્સ તૈયાર થઈ જશે. ઓકે, તો આ જે તમને મેં રીત કીધી છે એ ખાસ યાદ રાખજો બેટા, તમને દોરવામાં સરળતા રહેશે અને લાંબા સમય સુધી યાદ રહેશે. બરોબર, એટલે મેં તમને દરેક કિરણાકૃતિમાં રીત સમજાવું છું. બરોબર, અને સ્પેશિયલ હું તમને બીજો એક વિડીયો બનાવીને આપીશ કેવી રીતે બનાવવાનો છે આ લેન્સ, કેવી રીતે દોરાય. ઓકે, પ્રેક્ટિકલી દોડીને તમને વિડીયો સ્વરૂપે આપીશું તમને તક્ષશિલા વિદ્યાલય બાયર દ્વારા. બરોબર બેટા, તો એમાં જોઈન બી તમે શીખી શકશો અને મેં તમને અહીંયા મૌખિક રીતે પણ બી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એકદમ સરળ રીતે. હું બોલું છું એવી રીતે તમે ફોલો કરો, નોટ ની અંદર દોરતા જાઓ તો બી તૈયાર થઈ જશે. બહુ મોટી અઘરી વસ્તુ નથી બેટા. બરોબર, એકદમ સરળ વસ્તુ છે. ચલો હવે આપણે દોરી તો દીધો છે, વસ્તુ સ્થાન ક્યાં મૂકવાની? અનંત અંતર. બેટા અનંત અંતરે વસ્તુ મૂકવાની છે તો એમાં વસ્તુ અંતર અનંત છે. બરોબર, તો અનંત અંતરે કોઈ વસ્તુ દોરવાની તમારે કોઈ જરૂર નથી, ફક્ત તમારે અનંત અંતર થી સમાંતર કિરણો આવવા દેવાની. અહીંયાથી સૂર્યદાદા છે તો સૂર્યદાદામાંથી જે પ્રકાશના કિરણો આવે પૃથ્વી ઉપર એ બધા સ્ટેટ જ આવે બેટા, એકદમ સમાંતર જ આવે, પેરેલલ. ઓકે, કારણ કે દૂરથી આવતા બધા જ કિરણો હંમેશા સમાંતર હશે. બરોબર, તો અહીંયા આપણે બીજો કોઈ નિયમ વાપરવાનો નથી, દૂરથી બે સમાંતર કિરણ આવવા દેવાના, બીજો કોઈ કિરણ આવવા દેવાનું નહીં. ઓપ્ટિકલ સેન્ટર વાળો રૂલ્સ અહીંયા નહીં વાપરવા, ફક્ત બે કિરણો સમાંતર આવવા દેવાના. આયા? બંને કિરણો સમાંતર આવે છે તો બેટા ફરજિયાત શેમાંથી વક્રી ભવન પામશે? એફ માંથી જ. ઓકે, તો બંને કિરણોને એફ માંથી જ વક્રીભૂત કરાવી દેવાના, એટલે કે F2 પરથી. બરોબર, તો બંને કિરણો ભેગા ક્યાં થવાના છે? સામાન્ય રીતે F2 પર. તો આપણું પ્રતિબિંબ ક્યાં રચાશે? અનંત અંતરે હોય તો F2 પર. ક્લિયર? તો આ યાદ રાખવાનું બેટા, જો F ઉપર મૂકીએ તો અનંત અંતરે મળતું હતું કે નહીં, એવી જ રીતે અનંત અંતરે મૂકો તો F ઉપર મળે તમને. બરોબર, ફરીવાર F ઉપર મૂકો તો અનંત અંતરે અને અનંત અંતરે મૂકો તો F ઉપર, બંને સેમ વસ્તુ છે. બરોબર, ઉલટાઈ દેવાનું. તો વસ્તુ સ્થાન અનંત અંતરે હશે તો પ્રતિબિંબ સ્થાન ક્યાં મળશે? F2 પર. પ્રકાર કેવો મળશે બેટા? વાસ્તવિક અને ઉલટો. કેમ? કારણ કે સાચી રીતે ભેગા થાય છે, ક્રોસ કરે છે, એટલે વાસ્તવિક અને ઉલટું મળે. અને પરિમાણ બિંદુવત, જો અહીંયા ટપકા સ્વરૂપે મળે છે, જેની કોઈ સાઈઝ નહીં મળે. બરોબર, એકદમ ટપકા સ્વરૂપે તમને મળશે, એટલે કે બિંદુવત પ્રતિબિંબ મળે છે. ઓકે, તો આ થયા આપણા બહિર્ગોળ લેન્સના 6 પ્રતિબિંબો. લેક્ચર નંબર 19ના 3 શીખવાડ્યા હતા અને લેક્ચર નંબર 20માં મેં તમને બીજા 3 શીખવાડ્યા. ઓકે, તો આપણું આ પરફેક્ટ થઈ ગયું. 6 પ્રતિબિંબો આવડશે ને? ક્લિયર? તો આજનું આપણું જે લેક્ચર છે અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. ઓકે, આવતા લેક્ચરમાં આપણે શીખીશું અંતર્ગોળ લેન્સની વડે રચાતા પ્રતિબિંબો. બરોબર, તો લેક્ચર અહીંયા આપણે સમાપ્ત કરીએ. ભારત માતા કી.